જુઓ, તમે જોયું ને કે આ નોટ આપણે કેવી રીતે જોડી. પહેલાં તો આપણે આ સિક્કાથી ઓળખ મેળવતા શીખીએ. પહેલાં તો 2 રૂપિયા, તો એમાં આપણને રાષ્ટ્રીય ચિહ્ન આપેલું છે અને 2 કરેલો છે. તો અહીંયા પણ અહીંયા રાષ્ટ્રીય ચિહ્ન છે અને 2 આપેલ છે. ત્યારબાદ 20 રૂપિયાની નોટ છે અને તેનો કલર છે લીલો, બરાબર. તો અહીંયા પણ 20 રૂપિયાની નોટ છે અને તેનો કલર પણ લીલો છે. ત્યારબાદ 1 રૂપિયાનો સિક્કો છે, એમાં 1 કરેલું છે અને ઘઉંના ડૂંડા આપેલા છે. તો અહીંયા પણ 1 રૂપિયાનો સિક્કો છે અને ઘઉંના ડૂંડા આપેલા છે. ત્યારબાદ છે 5 રૂપિયાનો સિક્કો, તેમાં સરસ મજાનું ફૂલ આપેલું છે. તો અહીંયા પણ 5 રૂપિયાનો સિક્કો છે, 5 કરેલો અને તેમાં પણ ફૂલ આપેલ છે. ત્યારબાદ 10 રૂપિયાની નોટ છે, જુઓ તેનો રંગ અને આનો રંગ બંનેનો સરખો છે, બંનેનો કોફી જેવો રંગ છે. ત્યારબાદ છે 50 રૂપિયાની નોટ, તો તેનો રંગ વાદળી જેવો છે અથવા તો નીલો છે. તો આપણે તેની સાથે તેને જોડ્યા. અહીંયા આપણને કહ્યું છે પ્રશ્ન 4માં કે વસ્તુની કિંમત લખેલ છે તેને યોગ્ય રૂપિયા સાથે જોડો. પેન્સિલ 5 રૂપિયા છે, આ નિશાનીને આ લખેલું છે એને રૂ વચાય, એનું પૂરું નામ થાય રૂપિયા, બરાબર. તો આ 5 રૂપિયાની પેન્સિલ આવે છે, તો આમાં 5 રૂપિયા ક્યાં છે? તો કે 5 રૂપિયા આ રહ્યા, તો આપણે તેની સાથે તેને જોડી દઈએ. ત્યારબાદ બોલ છે, એ છે 10 રૂપિયાનો, તો આપણને 10 રૂપિયા ક્યાં આપેલા છે? તો કે આ રહી તેની નોટ, તો આપણે તેની સાથે તેને જોડી દઈએ. પછી પર્સ આપેલું છે, તે 100 રૂપિયાનું છે, તો અહીંયા 100 રૂપિયા કોને કહેવાશે? તો કે આ રહી જાંબલી કલરની જે નોટ છે તે, તો આપણે 100 રૂપિયાને તેની સાથે જોડી દઈએ. ત્યારબાદ ઘડિયાળ આપેલી છે, ઘડિયાળ છે તે 50 રૂપિયાની છે, તો આપણે 50 રૂપિયાની નોટ સાથે તેને જોડીએ. તો 50 રૂપિયાની નોટ અહીંયા આપેલી છે, તો તેની સાથે જોડીએ. ત્યારબાદ છેલ્લે ઢીંગલી આપેલી છે, તે 20 રૂપિયાની છે, તો ઢીંગલી 20 રૂપિયાની છે, તો અહીંયા 20 રૂપિયાની નોટ ક્યાં રહી? અહીંયા રહી, તો આપણે તેની સાથે તેને જોડી દઈએ. તો તમે જોયું ને કે આપણે કઈ વસ્તુ કેટલા રૂપિયાની ખરીદીએ છીએ અને કઈ નોટ આપવી પડે છે. તો તમારી હોમવર્કમાં આ જોડકા તમારી બુકમાં એકવાર કરવાના રહેશે. જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિતમાં નવું પ્રકરણ શરૂ કરવાના છીએ, પ્રકરણ નંબર 12, નાણું. નાણું એટલે શું? તો કે નાણું એટલે કે રૂપિયા, જેનાથી આપણે કોઈપણ વસ્તુ ખરીદી શકીએ. આપણે રૂપિયા આપીએ દુકાનદારને, તો દુકાનદાર તેના બદલામાં આપણે જે વસ્તુ જોતી હોય તે આપે છે, બરાબર ને? હવે આપણે રોજબરોજ રૂપિયાનો ઉપયોગ તો કરતા જોઈએ છીએ, તમને બધાને પણ કરતા આવડતું હશે. તમે બધા ચોકલેટ લેવા, પછી નાસ્તો લેવા જતા જશો મમ્મી પાસેથી પૈસા લઈને. તો આજે આપણે રૂપિયાની ઓળખ પહેલાં તો કરી લઈએ. આ છે 50 પૈસા. 50 પૈસા એટલે કે રૂપિયાનો અડધો ભાગ, એને આપણે અઠાની નામથી પણ ઓળખીએ છીએ. પછી આ છે રૂપિયો, એટલે કે 1 રૂપિયો. આ 2 રૂપિયા, 5 રૂપિયા અને આ છે 10 રૂપિયા. આ બધા રૂપિયાના સિક્કા છે. હવે અમુક નોટ પણ આવે છે, તો આપણે નોટનો પરિચય કરી લઈએ. અહીંયા જુઓ, સૌ પ્રથમ છે 5 રૂપિયાની નોટ, પછી છે 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ. ત્યારબાદ આ છે 100 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ અને 2000 રૂપિયાની નોટ. આ બધામાં સૌથી મોટું 2000 રૂપિયા છે અને સૌથી નાના 50 પૈસા. હવે આ 5 રૂપિયા, 10 રૂપિયા એ સિવાય પણ નોટ હોય છે, જેમ કે 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ. આ બંને નોટો ખૂબ જૂના સમયની હોય છે,
તે તમે ઘણીવાર તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસે જોઈ હશે, બરાબર ને? હવે આ રૂપિયા છે એ બધામાં સરખું શું છે? તો કે આ બધામાં ગાંધીજીનો ફોટો હોય છે, છે જુઓ. અને સિક્કામાં સરખું શું હોય છે? તો કે આ આપણું ચિહ્ન છે, રાષ્ટ્રીય ચિહ્ન, તે બધામાં જોવા મળે છે. આ સિક્કાની આગળની બાજુ હોય છે, તો ઘણીવાર પાછળની બાજુ પણ હોય છે. હવે આપણે થોડીક વિશેષ સમજ મેળવીએ. અહીંયા આપણને કહ્યું છે, ઉપરના ચિત્રો જોવો અને નીચે સરખા નાણાંને જોડો. હવે સરખે સરખા જે આપણને પૈસા દેખાતા હોય છે તેને જોડવાના છે. સૌ પ્રથમ શેનો સિક્કો છે? તો કે 2 રૂપિયાનો. તો આ ભાગમાં 2 રૂપિયાનો સિક્કો ક્યાં આપેલો છે? તો કે અહીંયા. તો આપણે તેની સાથે તેને જોડીએ. ત્યારબાદ આ 20 રૂપિયાની નોટ છે, તો અહીંયા 20 રૂપિયાની નોટ આપણને ક્યાં દેખાય છે? તો અહીંયા અંતમાં. તો તેની સાથે આપણે તેને જોડી દઈએ. હવે અહીંયા 1 રૂપિયાનો સિક્કો આપેલો છે, તો આ ભાગમાં 1 રૂપિયાનો સિક્કો ક્યાં છે? તો કે અહીંયા પહેલા. તો તેની સાથે જોડીએ. ત્યારબાદ 5 રૂપિયાનો સિક્કો છે, તો અહીંયા 5 રૂપિયાનો સિક્કો ક્યાં છે? તો કે અહીંયા બીજા નંબર પર. તો તેની સાથે આપણે તેને જોડી દઈએ. ત્યાર પછી 5 નંબરમાં આપણે 10 રૂપિયાની નોટ આપી છે, તો 10 રૂપિયાની નોટ આ બંનેમાંથી કઈ છે? તો કે આ રહી. તો આપણે તેની સાથે તેને જોડી દઈએ. અને છેલ્લે 6 નંબરમાં 50 રૂપિયાની નોટ છે, તો આ રહી. તો તેની સાથે આપણે